તમને પીઝા ખાવો છે કે પછી હું તમને 300 રૂપિયા રોકડા આપું લઈ લેવા? જિંદગીમાં પહેલીવાર ખાઉં છું, આમ તો ઘરે જુવારનો રોટલો ખાઉં જ છું, પણ હાનો રોટલો હે મને કંઈ સમજાતો નથી. પીઝા શબ્દ છે એનો, પણ નામ મને બહુ ગમ્યું, પીઝા પીઝા. તો હેલો મિત્રો, ફરીથી એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. તો આજે અમે લોકો જઈએ છીએ ઉમરપાડા. તો આ રસ્તો છે ઉમરપાડા માલદાફાટા રસ્તો. તો આજે છે ને એક આપણે ખેડૂતની મદદ કરવાની છે, એટલે એક નાનકડા ખેડૂતને નાનકડી મદદ કરવાની છે, અને ખેડૂતને આપણે બે ચાર સવાલ પણ પૂછવાના છે. તો આજના બ્લોગમાં ખૂબ મજા આવવાની છે, અને બન્યા રહેજો બ્લોગમાં. ચાલો જઈએ. તો એમની જોડે આપણે વાતચીત કરવાની છે અત્યારે. ખેતીવાડી ને ખેતીવાડી નથી, બરાબર. તો અમે લોકો છે ને એક વિડીયો શૂટ કરતા હતા, એટલે તમને જોઈએ સાયકલ પર આવતા, એટલે ચાલો થોડું વિડીયોમાં લઈ લઈએ એમ. અમે તમને જોઈ લે, મેં યુટ્યુબ પર જોઈ લે એટલે મેં ખ્યાલ આવ્યું એમ. હા બરાબર, ચાલો સારું ને જવું છે. હવે આપણા ગાય ભેંસ ને એવું છે ઘરે? ભેંસ છે ચાર. ચાર? હા હા બરાબર. ધોવાય? હા ધોવાય, પણ એક ટાઈમ. એક ટાઈમ બરાબર, એટલે આપણે આખો દિવસ ચાર કાપવાનું એમ કરવાનું ને એક જ ટાઈમ ધોવાય, એટલે થોડું ઘરનું કામ ને કંઈક મજૂરી બીજી કરાય, બીજું ખેતીવાડી ને એવું નહીં મળે, એટલે ખેતીવાડી નથી મજૂરી જ કરો. મજૂરી બરાબર. તો હવે છે ને ઉભા રહેજો, મેં તમારા માટે કઈ લઈ આવો છે ને? પીઝા છે. પીઝા ખાધો છે કોઈ વાર? પીઝા નથી ખાધું. બરાબર. તો અમે લોકો માંડવીથી આવ્યા અત્યારે, તો માંડવીથી છે ને પીઝા લઈને આવ્યા છે. કોઈને એટલે કોઈ કામ કરતો હોય ને એવા માણસને ખવડાવશો એવી રીતે એમ. તો હવે આ પીઝા છે આ 300 રૂપિયાના આવે, બરાબર. તો હવે તમારી પાસે બે ઓપ્શન છે, તમને પીઝા ખાવો છે કે પછી હું તમને 300 રૂપિયા રોકડા આપું લઈ લેવા? એવું? હા. તો તમે કેવો હવે, કે 300 રૂપિયા રોકડા આપું કે પછી પીઝા આપું? મજૂરી આપે જ. મજૂરી આપે એટલે 300 રૂપિયા આપું એ જ તમને સારું પડશે હે ને? કેમ કે આ નાનકડો એક રોટલો આવે, તો હવે તમે કેવો કે આ આપું કે પછી 300 રૂપિયા? બરાબર. તો કાકા કહે છે કે આ વસ્તુ એમણે કોઈ વાર ખાધી પણ નથી અને ભાવતી પણ નથી, તો એમને 300 રૂપિયા જોઈએ છે. તો આપણે કાકાને 300 રૂપિયા રોકડા આપી દઈએ. આ 300 રૂપિયા રોકડા હે ને? હવે તમે આપણા ગામમાં બધા ખેતી કરે એમ તો મોસ્ટ ઓફલી? તો બીજા બીજા પાંચ જમીન છે, તે લોકો કરે ખેતી ને એવું. બરાબર. હવે આપણે એક મણ ભાત વેચવા જઈએ તો કેટલા રૂપિયા આપે માર્કેટમાં? વેચવા જાય તો આપે હવે 800-900 રૂપિયા નેવું. મહેનત કરે ને પછી ભાત વેચવા જાય તો એને ખાલી 300 રૂપિયા મળે, અને માર્કેટમાં આ પીઝા આપણે લેવા જઈએ તો નાનો ખાલી આટલો રોટલો હોય એના પર થોડું ઘણું વેજીટેબલ્સ નાખીને એ લોકો આપણને 300 રૂપિયામાં ખાલી એક રોટલો વેચે. હવે ખેડૂત 3-4 મહિના મહેનત કરીને ડાંગર પકવે તો એનો ભાવ થોડો વધારે મળવો જોઈએ એવું નહીં લાગે તમને? લાગે લાગે હે ને? એટલે આ વિચારવા જેવી વાત છે, એટલે તમને મેં પૂછ્યું. ખેડૂત આટલી મહેનત કરે અને પછી એને એની કિંમત પાછું કોઈ બીજા નક્કી કરે. હવે આ પીઝા છે તો આની કિંમત પીઝાની દુકાનવાળો નક્કી કરે. હવે આપણે ખેડૂત છે, આપણી દુકાન છે, આ ખેતર આપણી છે, તો એનો એનો પણ આપણે ભાવ આપણે નક્કી કરવો જોઈએ ને, પણ એવું નથી હોતું એમ, એટલે થોડુંક વિચારવા જેવી બાબત છે. સાચી વાત. ચાલો કઈ નહીં, હવે છે ને આપણે પીઝા બી ખાઈ લઈએ. આગળ ત્યાં જાર છે ને ત્યાં ઉભા રાખીએ ને, ત્યાં આ બી ખાઈ લઈએ આપણે હે ને? તમે ખાજો, અમે પણ ખાવા લાગશું. ચાલો ત્યાં આગળ ઉભા રહે. લે લો પૈસા તમારા, હવે ખિસ્સામાં મૂકી દો.
કેવું લાગ્યું કાકા? સારું 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 લાગ્યું. ગઈમું? હા ગઈમું. હવે આપણે પિઝા ખાવાના છે, ચાલો આગળ. કાકાના સાયકલની સ્ટેન્ડ નથી એટલા માટે કાકાએ ત્યાં ઝાડ સાથે અડેલાવી દીધી છે સાયકલ. આપણાને સાનો રોટલો ખાવ તમે રોજ ઘરે? કાકાને તો નહીં ભાઈ, આપણે એક પીસ ખાઈ લઈએ, પછી કાકી લોકો આગળ ગયા એ લોકો માટે લેતા જજો હે ને. ખાહે ખાહે લઈ જજો ને. એટલે તો નહીં ભરી એ લોકો. એવું? કયું ગામ આપણું? તારાપુર. તારાપુર એટલે આયરું તારાપુર. મજા આવી અમને મળીને? હા મજા આવી. સાચું કે પછી એમ જ કહો છો? સાચું કે જૂઠું બોલી નું કે મળો? બરાબર સારું, કઈ નહીં, તમારે પાછું કામ છે તો નીકળો તમે, તમને મળીને મજા આવી. તારાપુર ગામ ને? ના તારાપુર. શું નામ કીધું તમારું? બિપિન. બિપિનભાઈ, બિપિનભાઈ ને મળીને આજે મજા આવી અમને લોકોને, અને બિપિનભાઈ ને આપણે નાનકડી મદદ પણ કરી છે. સારું લાગ્યું ને? સારું લાગ્યું. હા કઈ નઈ, પાછા પણ આવશું કોઈ વાર અમે લોકો આ બાજુ. સારું કઈ નઈ, જાઓ હે ને. વિડીયો જોતા રહેજો કાકા. ના મેં વિડીયો યુટ્યુબ પર જોયેલું ને. હા એટલે મને તમને જોયા પછી મને ખ્યાલ આવ્યો. હા બરાબર, ચાલો હે ને કાકા. તો કાકા ને તો પીઝા નહીં પાવ્યા, હવે આપણે થોડુંક ખાઈ લઈએ નીરવભાઈ જોડે. અત્યારે અમે લોકો ઉમરપાડા થી આગળ 2-3 કિલોમીટર આગળ વેંજાલી ગામ માં આવ્યા છે, તો અહીંયા આપણા વડીલો છે, તો વડીલો ને તમને મળાવું. ચાલો જિંદગીમાં પહેલીવાર ખાઉં છું, આમ તો ઘરે જુવારનો રોટલો ખાઉં જ છું, પણ આનો રોટલો હે મને કંઈ સમજાતો નથી. પીઝા શબ્દ છે એમ, જોઈએ તો ખરા સ્વાદમાં કેમ છે એમ. પીઝા કેવો છે? સ્વાદમાં તો સારું છે. બરાબર, પણ જો કે એક વાત ચોક્કસ જ કહી દઉં, જુવારના રોટલા જેવો નથી. એવો? આના કરતાં સૌથી બેસ્ટ જુવારનો રોટલો. બરાબર, તમારે કઈ રીતે ગણતરી છે મને કંઈ ખ્યાલ નહીં આવે, નામ મને બહુ ગમ્યું, પીઝા. પીઝા એટલે ખાઉં છું એમ. આપણે તો લહણવાળી ચટણી બહુ જોરદાર લાગે. હા સાચી વાત, મજા આવી. મજા આવી, થેન્ક યુ. તો મિત્રો, કાકાને મળીને અને વડીલોને મળીને આજે અમને ખૂબ મજા આવી. તો 300 રૂપિયા કદાચ આપણાને ઓછા લાગતા હોય, પણ જે લોકો મજૂરી કરે છે, આખો દિવસ કામ કરે છે, ત્યારે એ લોકોને સાંજે 150 રૂપિયા મળે છે. તો 2 દિવસ આખો દિવસ કામ કરે ત્યારે એ લોકોને 300 રૂપિયા મળે, એટલે 300 રૂપિયાની કિંમત કદાચ આપણાને ના ખબર પડે, પણ જે લોકો મજૂરી કરે છે એ લોકોને ખબર પડે. તો 300 રૂપિયામાં એ લોકોનું 4 ટાઈમનું ભોજન પણ આવી જતું હોય છે. તો અમે એટલા મોટા પણ નથી કે લોકોની મદદ કરી શકીએ, પણ અમારી પાસે જે છે એમાંથી થોડુંક અમે મદદ કરીએ છીએ ધીરે ધીરે. તો આ વિડીયો તમને ગમ્યો હોય, જો તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી આ બ્લોગર બાબા વ્લોગ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. આવી રીતે નવા નવા વિડીયો તમને જોવા મળશે અને મજા આવશે આગળ જતાં પણ. તો ખાલી આ વિડીયોને લાઈક કરીને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ.